सौ मित्रों सजनों विचार क्रांति अभियान ना अपना सौ मित्रों जनरल मोटिवेशन श्रेणी में आज मारे तमने एक बहु अगत्यनी बात करवी छे। मित्रों हूँ वारंवार कहू छू के माता ज संतानों ने महान बनावी सके। माता ज संतानों ने जे प्रकारे ढाळवा होय ए रीते ढाळी शके अने एना अनुसंधानमां माता पिताने आपणा बहु मोटा उद्योगपति रतन ताताए थोड़ीक शिखामण आपी छे। रतन ताता तो महान माणस छे जेणे कोरोना वखते सरकारने 1500 करोड़ रूपया दानमां आपेला। એ દરેક માતા પિતાને કહે છે કે તમે તમારા સંતાનને આ પ્રકારની તાલીમ આપતી વખતે વિચાર કરો, એમાં એને બારેક બાબતો બતાવી છે। સૌથી પહેલી બાબત, તમારા સંતાનને કહો કે જીવનમાં ચડાવ અને ઉતાર તો આવવાનું જ છે, એટલે ક્યારેક સારું હશે, ક્યારેક ખરાબ હશે, ક્યારેક બહુ સારું હશે, ક્યારેક બહુ ખરાબ હશે, એ વખત તે સ્વસ્થ રહેતા એને શીખવાડો। માતા જ શીખવાડી શકે। કેવી રીતે? તો કે સારી સારી વાર્તાઓ કહીને। વાર્તાઓ ક્યાંથી ગોતવી? તો કે આપણા યુટ્યુબ ની અંદર જ, ગીજુભાઈ ભરાડ યુટ્યુબ ની અંદર મેં તમામ આપણા ગ્રુપના મેમ્બર્સને વાર્તા વિભાગની લગભગ 700 કરતા વધારે વાર્તાનું એક આખું પ્લેલિસ્ટ મોકલેલું છે। એમાં તમે કેટલીક વાર્તા બતાવશો કે સ્વસ્થ કેમ રહેવું। બીજી વાત, સમાજ માત્ર તમારી શક્તિ જોવે છે, માત્ર તમારી સારી આદત જોવે છે, એ બીજું કાંઈ જોતા નથી। તમે મોટી મોટી વાતો કરશો તો એને કોઈ અસર નહીં થાય, તમે માત્ર દેખાવ કરશો તો અસર નહીં થાય, આ તમે તમારા સંતાનને કહો। ત્રીજી વાત, એમને એમ કહો કે કદાચ તમે મોટી ડિગ્રી મેળવી લેશો, કદાચ સારો અભ્યાસ કરશો તો તમને બધું જ મળી જવાનું છે, એવું માની લેતા નહીં। કેટલાક લોકો એમ માને છે કે આપણે બહુ એન્જિનિયર થઈ ગયા, સીએ થઈ ગયા એટલે તાત્કાલિક આપણને બધું મળી જશે, પણ એવું બનવાનું નથી। તમારી પાસે ગમે તેવી ડિગ્રી હશે, ગમે તેવી આવડત હશે, તો પણ તમારે ઘણા સમય સુધી પરિશ્રમ કરવો પડશે। જેમ એમ કહેવાય છે કે 10,000 કલાક એટલે લગભગ આપણે એમ કહી શકાય કે 1,000 દિવસ સુધી જ્યારે ખૂબ પરિશ્રમ કરો ત્યારે તમે ઊંચા લેવલ ઉપર આવી શકો, એ પ્રકારની ભૂમિકા છે। તમારા સંતાનને કહો કે અત્યારે કદાચ તમારા કોક શિક્ષકો તમને કડક લાગશે, બહુ તમને એમ લાગશે કે આપણા ઉપર બહુ કે આટલું લેસન કરી આવો, આટલું વાંચ્યાવો, કેમ પરીક્ષામાં ન આવડ્યું, લખવાનું કેમ બાકી રાખ્યું, એ કડકાઈથી તમને થોડી નાની મોટી સજા પણ કરશે, પણ એમને બતાવો કે એ જ્યારે નોકરી કરશે ને ત્યારે એની ઉપરના બોસ હશે ને એ કેટલા કડક છે ને એની વાત એને યાદ આપો। શિક્ષકોની કડકાઈ તો પ્રેમ સાથેની હશે, કોઈ માર્ગદર્શક હશે તો એની કડકાઈ તો પ્રેમ સાથેની હશે, માતા પિતા કડક બનશે તો લાગણી સાથેની વાત હશે, પણ જ્યારે બોસ હશે એટલે નોકરી કરતા હોય આપણા સાહેબ હશે, એ તો કડકાઈ સાથે શિસ્ત સાથેની ભૂમિકા હશે, એને યાદ આપો। એના પછીની વાત, તમે કંઈક ભૂલ કરી, બાળકને કહેવાનું કે કદાચ કોઈ વસ્તુમાં હારી ગયા, પીછેહઠ થઈ, તો એને માટે જવાબદાર તમે જ છો। બીજા કોઈને દોષિત ગણાવતા નહીં। આ દુનિયાની અંદર મોટા ભાગના માણસો કોઈ ભૂલ કરે છે, કોઈ હારી જાય છે, કોઈ નિષ્ફળ જાય છે, ત્યારે બીજા ઉપર દોષ ઠાલવે છે। બાળકને તાલીમ આપો, એનાથી આગળ એ તમે માતા પિતા તરીકે જ તમે એને કહો છો, છતાંય તમે તમારી વાત કરો કે તમારા માતા પિતા ને સમજવાનો પ્રયત્ન કરો, તેઓ તમારા માટે ખૂબ કષ્ટ ભોગવે છે અને હજી પણ ભોગવતા રહેશે,
પોતાએ પોતાના માટે યાદ કરવાનું છે પોતાના સંતાનોને. આપણે આગળ જઈએ. અત્યારે તમે શાળામાં ભણો છો, બાળકોને કહેવાનું તમારો પહેલો બીજો ને ત્રીજો નંબર આવ્યો. ધારો કે ત્રણ નંબર માંથી તમને ત્રણ નંબર આવ્યો, તમારો ચોથો ને પાંચમો નંબર આવ્યો, તો તમને શાળામાં કોન્સોલેશન પ્રાઇઝ મળે છે. મિત્રો યાદ રાખજો, બહારની દુનિયામાં હારવા વાળાને કોઈ મોકો મળતો નથી. કોન્સોલેશન પ્રાઇઝ માત્ર શાળા ને કોલેજમાં જ મળે છે. તમે જો બાકી જીતા હશો તો જ તમને એવોર્ડ મળશે, પણ નજીકમાં જ હશો તો કોઈ એવોર્ડ આપવાનું નથી. હારવા વાળાને બીજો મોકો મળતો નથી, એ વાતને સમજાવો. ફરી એને બતાવો કે જીવન શાળાની અંદર, એટલે કે તમે મોટા થશો ત્યારે તમને શીખવાડનાર કોઈ નહીં હોય, તમારે જાતે જ શીખવું પડશે. એનાથી વધારે કયો કે જીવનની શાળામાં ક્યારેય વેકેશન પણ નથી અને વધારાની રજા પણ નથી. શાળા ને કોલેજમાં તમને વેકેશન મળે છે, રજા મળે છે, પણ તમે જીવન શાળા એટલે વ્યવસાયના ક્ષેત્રમાં જશો ત્યાં વેકેશન નથી અને કોઈ રજા પણ નથી. એમને યાદ આપજો. થોડીક વાત મારે કહેવી છે કે ટીવી કે સિરિયલોમાં જે વસ્તુ તમને જોવો છો એ જીવન સાચું નથી, એ ખોટું જીવન છે. સાચું જીવન તો જીવનમાં આરામ હોતો જ નથી, સતત કામ, કામ ને કામ જ કરવાનું છે. એ વાત આપણા સંતાનને બતાવો. એક બહુ અગત્યની વાત એવી છે કે તમે ક્યારેય ટીવીની અંદર કિંમતી ગાડીઓ કે કિંમતી વસ્તુઓ કે મોટી મોટી એકદમ મોટી જેની કિંમત બહુ મોટી છે એની જાહેરાતો તમે ટીવીમાં કોઈ દી જોઈ? એક પણ ટીવીમાં જો ઓડી ગાડી હોય કે અન્ય કોઈ ગાડી હોય એની જાહેરાત ટીવીમાં ન મળે. શું કામ ન મળે? કારણ કે એ લોકો જે બનાવનારા છે એને ખબર છે કે આ જે મોટી મોટી અને કિંમતી વસ્તુ વાપરનારા છે એ લોકો ટીવી પાસે પોતાનો સમય બગાડતા નથી, એ લોકો ટીવી જોતા જ નથી, અને ટીવી જોતા ન હોય ત્યારે જાહેરાત આપવાનો શું અર્થ છે? આ ગંભીર બાબત તમે તમારા સંતાનને બતાવજો. છેલ્લી વાત મારે કરવી છે કે ખૂબ કામ કરતા હોય, તમારા વર્ગમાં ખૂબ મહેનત કરતા હોય, સતત પ્રયાસ કરતા હોય, તો એની હાંસી કોઈ દિવસ ન ઉડાડવી, એની મશ્કરી કોઈ દી ન કરતા. કારણ કે બનવા જોગ છે કે બહુ વાંચે છે, બહુ મહેનત કરે છે, એટલે તમારા સાહેબ પણ બની જાય. તમારે એની નીચે કોકવાર કામ કરવું પડશે ત્યારે તમને શરમ ન આવે. એટલા માટે કોઈ પણ મહેનત કરનારા અથવા તો ખૂબ પરિશ્રમ કરનારા એને કોઈ દિવસ હાંસી ન ઉડાવવી, મહેનત ન કરવી. બિલ ગેટ્સ કહેતા કે મારા વર્ગમાં હું સૌથી નબળો છોકરો હતો અને બધા મારા કરતા હોશિયાર, મને બધા મસ્કરી પણ કરતા માને ક્યારેક, પણ એ બધા અત્યારે હું એક મોટી કંપની નો હું સીઓ છું, માલિક છું, અને એ બધા જ મિત્રો મારી કંપનીમાં મારી પાસે કામ કરે છે. મિત્રો તાતા રતન તાતાની આ 12 શિખામણ આપણા સંતાનોને વારંવાર કયો. આ જે લિસ્ટ છે એ તમે ઘરમાં મઢાવી અને મૂકી રાખો, તમારા સંતાનો મહાન બનશે એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ.